દોસ્તો જાતે બનાવો પંખીઓ માટેનું ચણ ઘર જેની વસ્તુની માટે તમારે એક ખાલી ડીશ એક ખાલી શીશો એક ફેબિક્વિકની ટ્યુબ અને થોડોક પેક થાય તેવો વાયર ખાલી ચારથી પાંચ વસ્તુમાં તમે ચકલાઓ પશુ પશુ પંખીઓ તેતર ખીચકોલી કીડિયું બુલબુલ તમામની માટે એક ચણઘર બનાવી એમ છો હવે હું તમને એ ચણઘરની કેવી રીતે બનાવવામાં આવશે તેની હું વિડીયો ધીમે ધીમે તમને બતાવીશ પ્રથમ ખાલી ડીશ લેવાની ખાલી ડીશની અંદર ચાર હોલ પાડવાના એક બે ત્રણ ચાર હોલ પછી આ જે તમારે સીશો હોય આ સીશો છે એ સીસો રાખવો હોય તો એ સીશો અથવા બીજો કોઈ પણ પ્રકારે તમારે જે વેસ્ટેડ માલ હોય એનો સીસો તમે રાખી શકો છો અને તે શીશાનું ઢાંકણું સાથે આવી રીતે મિકી અને ફેવિક્વીક થી તમારે ચોટાડી દેવાનું હોય છે બોટલના ઢાંકણાને ચોંટાડ્યા પછી થી ચોટાડી અને એના સપોર્ટ મથે સાઈડમાં નાના નાના દિવાશળીઓના કટકા ચારો તરફ લગાડી દેવા જેથી કરીને વજનના હિસાબે વજનના હિસાબે એ ઢાંકણું ઉખળી ન જાય અને દસ મિનિટ એમને ડીશને આરે ચોટા રહેવા દેવાનું પછી તમે એનો ઉપયોગ કરી શકો છો પછી ખાલી બોટલ હોય એ બોટલમાં ચોખ્ખા ભરી અને ડીશને ઉલટી કરી અને પછી એને ઢાંકણાને ફિટ કરી દેવાનું તે બોટલને પછી ઊંચી લટકાવી અને તેના ઢાંકણામાં ફિટ કરી દેવી અને એ બોટલના તળીએ અંગૂઠા જેવડો કે તમારો અંગૂઠો આર પર નીકળી જાય તેવડો એક હોલ પડ દેવો જેના હિસાબે કે ચોખ્ખાના દાણા ઉલટી રાખે ને ઓળી કરે ત્યારે એ ચોખ્ખાના દાણા એમાંથી આરામથી બહાર આવી શકે અને આવી રીતે જે તમે અહીંયા જોઈ રહ્યા છો તે જ રીતે એને પછી ફિટ કરી અને લગાડી દેવાનું જેમ જેમ અહીં ચેકલા ખાતા જશે તેમ અંદરથી દાણા ઓટોમેટિકલી આવતા જાય છે વાળાને પછી સારી રીતે ગાંઠથી બાંધી અને વ્યવસ્થિત કરી અને કોઈ પણ તમારી છત અથવા તમારા ઘરના ફળિયામાં ઝાડવું હોય તો ત્યાં પણ બાંધી શકો છો હું અહીંયા જંગલ વિસ્તારમાં અને બાંધવા જઈ રહ્યો છું આ જંગલની બાવળની ડાળીની માથે મેં આ ચોખ્ખા ભરેલી ડીશ છૂટી લટકાવી દીધેલી છે મજબૂત વાળેથી અને બાંધી દીધેલી છે અને અહીંયા દરરોજ પચાસેક જાતના અલગ અલગ પ્રકારના ચકલા બુલબુલ હોલા લલેડા વૈયા તેતર નીચે કીડીઓ પછી બીજા પંખીઓ નીચેથી વીણીને ખાય આ ડીશ બહુ સવાર થાય તે આખી પાસી ભરાઈ જશે અને અઠવાડિયામાં એક વીક વીકમાં એક દિવસ અઠવાડિયામાં એક કલાક કે પંદર મિનિટ પૂરતું જ કામ છે કે ચોખા ભરતા ફક્ત ને ફક્ત ચાર મિનિટ જ થાય એક ડીશમાં તમે તમારી ઘરે પણ આવો નાના એવા પ્રયાસના ભાગરૂપે શુભ શરૂઆત કરી શકશો અને પ્રકૃતિને બચાવવામાં એક નાની એવી શરૂઆતના આંદોલનના ભાગરૂપે તમે શરૂઆત કરી શકો છો આવી રીતે આપણી પક્ષીઓ માટેની એક પશુ પંખી માટેની બીજી ડીશ તૈયાર થઈ ગઈ છે ચકલા જેવી રીતે અહીંથી ચણવા આવશે એવી રીતે ધીરે ધીરે દાણા જ્યાં લગી આખી બોટલ ભરેલી છે જ્યાં લગી ખાલી નહીં થઈ જાય ત્યાં લગી ચકલા હોલા કબૂતરા અરે ચકલા હોલા કાબરૂ બુલબુલ મૈયા સુઘરિયું ખીચકોલિયું લલેડા તેતર જે નાના પ્રકારના પંખીઓ છે તે આવી અને અહીંયા ચણ ખાઈ શકશે આવી રીતે કોઈ પણ ઝાડની છાયામાં તમે બાંધી શકો છો અને કુદરતી રીતે તેને ઝાડ માટે વિસામાનું સ્થળ હોય અને તે ચકલા તેતરડા લલેડા નાના પ્રકારના પંખીઓ બુલબુલિયા કોયલું એ બધાને તમે ચણ નાખી અને ખવરાવી અને આત્મસંતોષની લાગણી અનુભવી શકો છો આ આપણી ત્રીજી ડ્રીસ છે એક આ છે એક ઓલા જાળવા માથે છે અને એક ત્રીજે સામેના જાળવા છે તમે જોઈ રહ્યા છો પ્રકૃતિનો નજારો શ્યારે એકવાર બસ જંગલ જંગલ અને જંગલ જ છે એવા વિસ્તારમાં આપણે આ પ્રકૃતિના એક બચાવના અભિયાન રૂપે ત્રણ ઘર બનાવીને મૂકેલા છે અને અહીંયા બેસી અને પંખીઓ આરામથી પોતાનો ખોરાક ખાઈ શકે તેવી વ્યવસ્થ વ્યવસ્થા તમે શરૂઆતના ભાગરૂપે તમે તમારા નાના એવા ઘરમાં પણ એક બોટલ અને એક ડીશથી કરી શકશો જો કોઈ પણ એક માણસ પણ આ પ્રેરણાદાયી પગલાંને લઈને એક માણસ એક ડીશ બનાવીને આવી મેખશે તોય મારો આ પ્રયાસને હું સાર્થક ગણીશ અને આ પ્રયાસમાં જે નિજ આદન નિજ આનંદ મળે છે તે તો એક વધારાનો છે લ્હાવો જ છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત